ભાવનગર મહાનગરપાલિકા પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવવાની ટેવ તો સુધારતી જ નથી. વિકાસ બતાવવા 26મી જાન્યુઆરીએ લોકાર્પણ કરાયેલ દીપક ચોક સર્કલનું લોકાર્પણનું મુહૂર્ત સાચવવા પૂરતા સુવિધા ઊભી કરાયેલ. કોર્પોરેશનના 44.23 લાખના ખર્ચે ડેવલપ થયેલ દીપક ચોક સર્કલનું લોકાર્પણ તો થયું, પણ લોકાર્પણ પછી સર્કલનું શું થયું તે પાછું વળીને જોયું પણ નથી. આવો જોઈએ શું છે ભાવનગરના 44 લાખના દીપક ચોક સર્કલની પરિસ્થિતિ. શાસકોના અભરખા પૂરા થતા એક દિન કી ચાંદની ફિર અંધેરી રાત. આમ તો ભાવનગર મહાનગરપાલિકા કંઈક ને કંઈક વિવાદમાં નજરે ચડે છે, ત્યારે હાલ ભાવનગર મહાનગરપાલિકા ફરી એક નવા વિવાદમાં આવી હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે હમણાં તાજેતરમાં જ 44.23 લાખના ખર્ચે ડેવલપ કરેલા દીપક ચોકના સર્કલનું લોકાર્પણ તો કર્યું, પરંતુ લોકાર્પણ પછી સર્કલનું શું થયું તે ભાવનગરના નેતાઓએ પાછું વળીને જોયું પણ નથી. 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવારની ઉજવણીના ભાગરૂપે દીપક ચોકના સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સર્કલમાં સુવિધા ઊભી કરાયેલ મનોરંજનના સાધનો અને લાઇટ તેમજ બાળકો માટેના હિંચકાઓ આ સર્કલના લોકાર્પણનું મુહૂર્ત સાચવવા નખાયા તો હતા, પરંતુ હાલ આ સર્કલમાં નથી બાળકો માટે રમવાના સાધનો કે નથી સર્કલમાં લાઇટો. આ વિશે ભાવનગર મહાનગરપાલિકાના મેયરને પૂછતા તેઓએ જણાવેલ કે દીપક ચોક સર્કલમાં લાઇટો મૂકવામાં આવી હતી તે ટેમ્પરરી લાઇટો મૂકી હતી, પણ સર્કલની લાઇટો ટ્રાન્સપોર્ટમાં આવવાની હતી જે ટ્રાન્સપોર્ટમાં હડતાલને કારણે પહોંચી શકી ન હતી, જેથી ટેમ્પરરી લાઇટો મૂકી હતી. તેમજ બાળકો માટેના રમતગમતના સાધનો માટે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ મંજૂર થવાનો છે તેવો રાગ મેયરે હાલ આપ્યું હતું. 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે એ જ વિસ્તારમાં આ ડેવલપ થયેલું સર્કલ હતું, જે લોકોને તાત્કાલિક એની સુવિધા પ્રાપ્ત થાય, લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે ત્યાં લોકાર્પણ કરેલું. હડતાલને કારણે લાઇટો મોડી આવવાથી ત્યાં લાઇટો ટૂંક સમયની અંદર ઝડપથી આ સર્કલમાં લાગી જશે. બાળકો માટે જે સાધનો છે એ આજે સ્ટેન્ડિંગ એટલે કે 31 તારીખે આ ઠરાવ પણ એમનો થઈ ગયો છે, અને બાળકોને પણ બાળકોના સાધનો પણ ટૂંક સમયમાં ત્યાં નખાઈ જશે અને લોકોને આ સુવિધા વધારે સારી પ્રાપ્ત થવાની છે. બગીચાને બેન ખાસ કરીને અત્યારે તાળા મારી રાખવામાં આવે છે, તેના વિશે શું કહેશો? અંદર સાધનો મૂકવાના બાકી છે, લાઇટોનું કામ પણ બાકી છે. જ્યારે સંપૂર્ણ સર્કલનું ડેવલપ થઈ જશે અને બધા સાધનો આવી જશે ત્યારે ત્યાં ચોકીદાર રાખી અને આપણે લોકોને આ સુવિધા આપવાના છીએ. ભગવાનનું સ્વરૂપ એટલે બાળક, જેને લોકો ભગવાનનું સ્વરૂપ માનતા હોય છે તે ખોટું તો બોલે જ નહીં. ત્યારે આ નવા બગીચામાં લોકાર્પણના દિવસે બાળકોની હિંચકા ખાવા દેવામાં આવ્યા, પરંતુ લોકાર્પણ પૂર્ણ થયું એટલે હિંચકાઓ કાઢી નાખવામાં આવ્યા અને બાળકો અત્યારે તો નજીકના જૂના બગીચામાં જ હિંચકા ખાવા જાય છે. ભગવાનનું સ્વરૂપ કહેવાય છે, બાળકો જે બોલે એ સાચું બોલતા હોય છે, અને આ નિખાલસ રીતે આ બાળકો કહી રહ્યા છે કે અમે આ નવા બગીચાની બદલે જૂના બગીચે છે. ક્યાં બગીચામાં જાવ છો તો બેટા? જૂના 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 બગીચામાં? હા. ત્યાં હિંચકા છે? હા હા, તો ખાવા દે. હે? ને ખાવા દે. ત્યાં હિંચકા ખાવા દે છે? હા. અહીંયા નથી દેતા? નહીં. અહીં અંદર ગરવા નથી દેતા? નહીં. ચોક્કસ કહેવું પડે કે આ બાળકો નિર્દોષ ભાવે જે બોલી રહ્યા છે સાચું બોલી રહ્યા છે, પરંતુ આજના જાડી ચામડીના રાજકારણીઓના કાને આ અવાજ ક્યારે પહોંચશે? ભાવનગર મહાનગરપાલિકા વિકાસનો આભાસ કરાવતી કોર્પોરેશનની વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે. મારી મચકોડી નામના કમાવા શાસકોના હવાત્યાનો ભોગ તંત્રવાહકો પણ બનતા હોય તેનો તાદૃશ્ય દાખલો 26મી જાન્યુઆરીએ ભાજપ પ્રદેશ પ્રમુખ અને ભાવનગરના મેયર અને ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા દીપક ચોક સર્કલનું લોકાર્પણ થયેલ. લોકાર્પણનું મુહૂર્ત સાચવવા પૂરતા સર્કલમાં સુવિધા ઊભી કરાયેલ, જેમાં બાળકો માટેના રમતગમતના મનોરંજનના સાધનો અને લાઇટ કાર્યક્રમ બાદ કાઢી નખાયા હતા. વિપક્ષ દ્વારા આક્ષેપ સાથે જણાવેલ કે આ સર્કલ માત્ર 5 જ દિવસમાં તૈયાર કરવામાં આવ્યું અને લોકાર્પણનું મુહૂર્ત સાચવવા માટે માગેલી લાઇટો તેમજ માગેલા બાળકો માટેના રમતગમતના સાધનો ફિટ કરીને મુહૂર્ત સાચવી દીધું. માત્ર ને માત્ર પ્રજાને દેખાડવા માટે અને નેતાઓની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જ આ સર્કલનું લોકાર્પણ થયેલ. અમારા વિસ્તારમાં એક બગીચાનું નિર્માણ કર્યું શાસક પક્ષે વિકાસના કામમાં, હંમેશા અમે એમની જોડે રહ્યા છીએ વિકાસના કામ માટે, પણ 26મી જાન્યુઆરીએ લોકાર્પણ કરવાની જગ્યાએ ત્યાં લાવીને ફૂટ ઝાડ સીધા રોપી દીધા, લાઇટો પણ ફિટ કરી દીધી, લાઇટના કનેક્શન પણ નથી, હિંચકા પણ લાવીને ફિટ કરી દીધા, માંગીને લાવેલા,
તો અમારી લાગણી અને માગણી એવી છે કે આપણે કોર્પસમાં ભલે 2 મહિના મોડું થાય પણ વ્યવસ્થિત આયોજન કરીને લોકાર્પણ કરવું જોઈએ. લોકાર્પણ ગામને દેખાડવા માટે 26 જાન્યુઆરીના એક સારા દિવસે ખોટાને ખોટા બનાવ લોકોને ઉલ્લું બનાવી અને આવી ખોટી સસ્તી પ્રસિદ્ધિ કરવા જે માગતા હોય શાસકો, તો એમાં અમે સખત વિરોધ કરીએ છીએ. ભાવનગરની પ્રજાની સુખાકારી માટે બનાવવામાં આવેલ દીપક ચોક સર્કલનું લોકાર્પણ તો મોટા ઉપાડે શાસક પક્ષના નેતાએ કરી તો નાખ્યું અને લોકાર્પણ ચોક્કસ થયું, પરંતુ તે કાર્યક્રમ પૂરતું જ લોકોને અર્પણ હતું. લોકાર્પણ કર્યા બાદ 2 દિવસમાં સર્કલમાં રહેલી સુવિધા તરત જ કાઢી નાખવામાં આવી અને સર્કલના ગેટને પણ બંધ કરી દેવામાં આવ્યા. આ સર્કલમાં રોજ માટે અલીગઢી તાળા જોવા મળી રહ્યા છે. સર્કલમાં નથી બાળકોને રમવા માટેના સાધનો કે નથી સર્કલમાં લાઇટની સુવિધા. આજે ભાવનગરના નપાણિયા નેતાઓની સસ્તી પ્રસિદ્ધિનો જીવતો જાગતો નમૂનો. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના હાથે અને નિમુબેન બામણિયા મેયર અને સુરેશ ધાંધિયા માત્ર શોભાના ગાંઠિયાની જેમ ભાવનગરમાં તેના નામની તકતી કેટલી વધારે લાગે. હવે માત્ર 2 મહિના મેયર અને ચેરમેનને રહ્યા છે, બહુ ટૂંકો સમય છે, એટલે જેટલી બને શકે તેટલી ઝાઝી તકતી તેની લાગે. તેથી ઉતાવળથી આ બગીચાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું 26 જાન્યુઆરીએ અને એ જ દિવસે સાંજે આ એને તાળા મારી દીધા બગીચાને. હિંચકા બધા ઉતારી લેવામાં આવ્યા છે. આ હિંચકા લાઇટો છે, એ લાઇટો ઉપરથી એ લાઇટો ઉતારી દેખવામાં આવી ત્યારે ચોક્કસ કહેવું પડે કે માત્ર શોભાના ગાંઠિયાની જેમ આ બગીચા આપ જો કેમેરામેનને બતાવું કે જો એક પણ જગ્યાએ હિંચકો લટકાડેલો નથી, કોઈ પણ જગ્યાએ દરેક જગ્યાએ તાળા મારવામાં આવેલા છે, દરેક બંધ છે. અહીંયા સ્થાનિક લોકો આજુબાજુના રહીશોના બાળકો આ બગીચા ફરતા ક્યારેક ખુલે એની રાહ જોઈને સાંજે ઊભા હોય છે અને આ બગીચાની અંદર તે રમી શકે, ખેલી શકે, પોતાની શારીરિક જે કહેવાય એક્સરસાઇઝ કરી શકે તે માટે બગીચો બનાવવામાં આવ્યો છે. પરંતુ આ વિસ્તારના રહીશોને આપણે પૂછીએ, સાંજે 2 કલાક ખોલે એવી એમના ટાઈમે ખોલે ને એમના ટાઈમે બંધ કરી દે. આ 26મે ઉદ્ઘાટન કર્યું તે પછી કોઈ એ તરત બંધ જ કરી દીધેલો? હા, બપોરે બંધ કરી દીધું અને હિંચકા ને બધું ઉતારી લીધું. હા, ચોક્કસ કહું પડે કે હિંચકાથી માંડીને તમામ ચીજ વસ્તુ ઉતારી લેવામાં આવી છે. માત્ર ઉદ્ઘાટન પૂરતા, તકતી લગાડવા પૂરતા શોભાના ગાંઠિયાની જેમ આ બગીચા કરવામાં આવ્યા છે. કેમેરામેનને બતાવું કે આ જે લાઇટો ઉપર છે એ પિલગાર્ડનના બિલમાં ઉધારેલી લાઇટો, ત્યાંથી ટાઈમ પરારી અહીંયા શો પૂરતી મૂકવામાં આવી છે. આ પિલગાર્ડનના કહેવાય કે 14 કરોડના ખર્ચે બગીચો પિલગાર્ડનનો બનાવવામાં આવ્યો છે. ત્યાં પણ તકતી લગાડવાની ઉતાવળ છે. તેની કમ્પાઉન્ડ બિલ ફરી 1 કરોડ 80 લાખની મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત ડ્રીપ ઇરિગેશનને નામે પાકીના ટેન્ડર બહાર પાડવામાં આવ્યો છે. બેફામ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આ મહાનગરપાલિકાના નિમુ બામણિયા અને સુરેશ ધાંધિયા અને ઉપર ભાવનગરના રાજકારણીઓના હાથ હોય. ભાવનગર મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર કરવામાં પાછી પાની તો કરતી જ નથી, ત્યારે દીપક ચોકનો બગીચો પહેલા 22 લાખના ખર્ચે બનાવ્યો અને તેને તોડીને મોટો કર્યો એટલે બગીચાનો ખર્ચો 44 લાખે પહોંચ્યો છે. આ બગીચો રમવા માટે નહીં, માત્ર તાળું જોવા જ બનાવ્યો છે, કારણ કે દીપક ચોકના આજુબાજુના વિસ્તારમાં દેશી દારૂના હાટડાઓ ચાલે છે. દારૂડિયાઓ બગીચામાં આરામ ન કરે તે માટે કદાચ બગીચાને તાળું મારી રાખતા હશે. મહાનગરપાલિકા દ્વારા અહીંયા દીપક ચોકમાં પહેલાં 22 લાખના ખર્ચે બગીચો બનાવેલો, તે તોડી અને વળી નાનો કર્યો, પહેલાં તોડી અને મોટો કર્યો, વળી પાછો નાનો કર્યો, આ રીતે હાલ આ ખર્ચો 44 લાખે પહોંચવા આવ્યો છે. પરંતુ આ બગીચો શા માટે કર્યો છે તેનો એક દ્રશ્ય નમૂનો જુઓ કે અહીંયા માત્ર તાળું મારેલું કાયમી રાખે છે. તાળું એ માટે રાખે છે કે આજુબાજુના તમામ વિસ્તારમાં બેફામ રીતે દેશી દારૂના હાટડા ચાલે છે. આ દેશી દારૂ પી અને દારૂડિયા અહીંયા સૂઈ ન રહે, અહીંયા આરામ ન ફરમાવે તે માટે તાળું મારવામાં આવ્યું છે. હું તમને થોડી વાર કેમેરામેનને કહું બતાવે. આ બગીચાની અંદર જે લાઇટો નાખવામાં આવેલી તે ભાવનગરના પિલગાર્ડનમાંથી લાવેલી લાઇટોના થાંભલા અહીંયા ઊભા કરી દેવામાં આવ્યા. જે 14 કરોડના ખર્ચે પિલગાર્ડન બનાવવામાં આવેલો તેના થાંભલા માત્ર 100 પૂરતા અહીંયા નાખી દેવામાં આવ્યા છે. હજુ સુધી આ બગીચામાં નેટ કનેક્શન કે ઇલેક્ટ્રિક કનેક્શન પણ આપવામાં આવ્યું નથી, ઇલેક્ટ્રિકસિટીનો પાવર મળેલ નથી. માત્ર તકતી નિમુબેન બામણિયાને માત્ર 2 મહિના રહ્યા છે, તેથી તકતી મારવા માટે આ બગીચો બનાવવામાં આવ્યો છે. અહીંયા બતાવું કે અહીંયા થોડી વાર પહેલાં જ જે કહેવાય કે દારૂડિયો આરામ ફરમાવી રહ્યો હતો, સામે બતાવું કે માત્ર આ બગીચો માત્ર શોભાના ગાંઠિયા જેવો છે. હિંચકા છે તો હિંચકા પણ કાઢી નાખવામાં આવ્યા છે.
આ બાજુ લાઇટ ઉપર જે લાઇટોમાં નાખવામાં આવેલી તે કાઢી નાખવામાં આવી છે. માત્ર કહેવાય છે કે ઓલી દિવાળી ઓસણીમાં ચૂનો અંદર ભીત પોડા ખાય એ રીતે ભાવનગર મહાનગરપાલિકાની પરિસ્થિતિ છે. માત્ર પૈસા ઉધારવા અને ભાવનગરના મેયર નિમુ બાંભણિયા અને ચેરમેન સુરેશ ધાંધિયા દ્વારા પોતાના મસ્ત મોટા બંગલાઓ બાંધવામાંથી ઊંચા આવતા નથી. પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે પ્રજા સમક્ષ કંઈક નવું લઈ આવવા અને તકતીમાં નામ લખાવવાની ઘેલછામાં કોર્પોરેશનના શાસકોએ 44.23 લાખના ખર્ચે ડેવલપ કરેલા દીપક ચોકના સર્કલનું લોકાર્પણ તો કર્યું, પરંતુ લોકાર્પણ પછી સર્કલનું શું થયું તે પાછું વળીને પણ જોયું નથી. દીપક ચોક સર્કલનું લોકાર્પણ કરવાનું હોવાથી ફૂલ, ઝાડ, લાઇટિંગ અને મનોરંજનના સાધનોથી સર્કલ ચનાટન કરવામાં આવ્યું હતું. લોકાર્પણ થયું એટલે રાત ગઈ બાત ગઈની જેમ કાર્યક્રમ પૂર્ણ થતાં વેત સર્કલમાં રખાયેલા હિંચકા અને સાધનો કાઢી લઈ ગયા. લાઇટો પણ કઢાઈ ગઈ. એક દિવસમાં તો ઝગમગતું સર્કલ અંધકારમાં ફેરવાયું. લોકોને પણ અજીબો ગરીબ લાગ્યું, પરંતુ 26મીનું મુહૂર્ત સચવાઈ ગયું. ભાવનગરના તમામ સર્કલ ઉપર સિનિયર સિટીઝન અને યુવાનોને ચાલવા માટે પગદંડી કરવામાં આવી છે, પરંતુ આ દીપક ચોકમાં બનાવવામાં આવેલ પગદંડી માત્ર શોભાના ગાંઠિયા જેવી બની. અહીં સવારે કે સાંજે ચાલવા માટે તાળું ખોલવામાં આવતું જ નથી. ભાવનગરના તમામ સર્કલ ઉપર સવારે 5 વાગ્યાથી વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યા છે. ત્યાં સિનિયર સિટીઝનોથી માંડીને મોટા લોકો, નાના મોટા તેમજ દોડવાવાળા, જે કહેવાય કે જે એક્ઝામ આપતા હોય પોલીસ ખાતાથી માંડીને તમામ એ દોડતા હોય છે. આ આ વોકિંગ ટ્રેકનો ઉપયોગ આ નવા બગીચામાં બનાવવામાં આવ્યો છે, પરંતુ માત્ર શોભાના ગાંઠિયાની જેમ છે. આ જગ્યાએ એક પણ જગ્યાએ વોકિંગ ટ્રેક ઉપર કોઈ ચાલી ન શકે. સવારે 6 વાગે ખુલતો નથી, તેમજ સાંજે ખુલ્લું હોતું નથી. એટલું જ નહીં, આ બગીચાઓ માત્ર લોકોને ઉદ્ઘાટન પૂરતો તકતીનો ઉમેરો એક ભાવનગરમાં થાય, નિમુ બાંભણિયાની અને સુરેશ ધાંધિયાની એક તકતી કેમ વધે અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની તકતીનો આ ભાવનગરમાં લોકાર્પણ કર્યાનો કેવી રીતે વધારો થાય. તે રીતે પહેલાં તો 22 લાખ રૂપિયાનો આ બગીચો હતો, પછી તોડવામાં આવ્યો, વળી મોટો કર્યો, પછી પાછો નાનો કરવામાં આવ્યો, વળી પાછું સૂચન આવ્યું અને થોડો મોટો કરવામાં આવ્યો. એ રીતે આ બગીચાનું કામ 44 લાખે પહોંચ્યું છે. હજુ આમાં ડ્રીપ ઇરિગેશનના ટેન્ડર બહાર પાડવામાં આવશે, વૃક્ષોના ટેન્ડર બહાર પાડવામાં આવશે, નવા વૃક્ષોની ખરીદી કરવામાં આવશે. કેટલો ખર્ચો પ્રજાની કડ ઉપર આ જાડી ચામડીના રાજકારણી કરે છે તે ખબર નથી. કેમેરામેન નાનું ચુડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.